नमो हरिहंतान नमो सिद्धान नमो आयर्यान नमो वज्जायान नमो लोये सर्वसा एसो पंचमुकारो सर्वपापनाशनं मंगलानं च सर्वेषु परमं भवति मंगलम्। ओम नमो हरिहंताय। महादेव्या कुक्षिरत्नं शब्दजीतरवात्मज राजचंद्रम अहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं परात्पर गुरुवे नमः परंपराचार्य गुरुवे नमः परम गुरुवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। अनंत अनंत भाव भेद की भरिली भलि अनंत अनंत नाय निक्षेपे व्याख्यानी छे सकल जगत हित कारिणी भारिणी तारी चारिणी प्रामाणी छे उपमा आख्यानी जेने तमारा कविते व्यर्थ अपवाती निज माति मापाई विभाग अग्यार मुद्दों बीस उद्गल द्रव्यनी दरकार राखवामां आवे तो पण ते जारे त्यारे चाल्यू जवानू छे अने जे पोतानू नथी ते पोतानू थवानू नथी माटे लाचार थे दिन बनू ते शा काम। उद्गल द्रव्यनी दरकार राखवामां आवे तो पण जारे त्यारे चाल्यू जवानू છે। પૂતગલ એટલે અહીંયા મુખ્ય રૂપે શરીર અને ધન સંપત્તિ ઇત્યાદિ, પોતાનું શરીર અને પરનું શરીર, બીજાને પરિવાર વાળા વગેરે આપણે પોતાના માનતા હોય એ પણ જવાના છે, આપણી ધન સંપત્તિ વગેરે એ પણ જવાના છે, આપણી યશ કીર્તિ ઇત્યાદિ એ પણ એક દિવસ જવાની છે।
જ્યારે આપણે પીક ઉપર હોઈએ, જવાન સારું કામ કરતા હોય, સેવા કરતા હોય, બીજાનું પોષણ કરતા હોય, ત્યારે તો લોકો આપણને ઘણો માન સન્માન ઇત્યાદિ આપે. પછી આપણે કામ કરવાનું જરા ઓછું થઈ જાય, સેવા કરવાનું ઓછું થઈ જાય, પછી કોઈ આપણે પૂછે નહીં, એટલે પછી જીવને એમ લાગે જો આ સ્વાર્થી સંસાર. ત્યાં વૈરાગ્ય આવે, પણ કેવો વૈરાગ્ય આવે? દ્વેષ થાય. વૈરાગ્ય તો શું આવે? લોકો ઉપર અભાવ થઈ જાય. ત્યાં કેવા લોકો છે? કૃતજ્ઞી છે કે આપણે કરતા હતા ત્યાં સુધી તો સારું સારું ડાયો ડાયો બોલતા હતા, પપ્પાજી મમ્મીજી ને આ દાદાજી અભિપ્લાન, મમ્મીજી ખાટલામાં પડ્યા છે, દાદાજી ખાટલામાં પડ્યા છે, ફુરસદ નથી, કેમ છો ભાઈ, બરાબર છો કે નહીં? પેલા કે ભાઈ અડધો કલાક મારા પાસે બેસ ને, તો કે મારે ઘણું બધું કામ છે, બેસવા તૈયાર નહીં. ત્યારે આપણને જરા તકલીફ થાય જીવને, જો સાચો વૈરાગ નહીં હોય, સાચું જ્ઞાન નહીં હોય, તો તકલીફ થઈ જાય જીવ. અથવા પહેલા તો આપણે પાસે ઘણા અધિકાર હોય, ઘણા બધા પદ હોય, માનતા હોય, અને પછી આપણે કામ નહીં થાય, પદ છૂટી જાય, એટલે કોઈ આપણને માન સન્માન આપે ને, ત્યારે એમ થાય કે હવે તો આપણને કોઈ પૂછતું નથી, આપણે કેટલું બધું કર્યું, પણ હવે તો કોઈ આપણને પૂછતું એ નથી, ભાઈ શું થાય છે, શું ચાલે છે, કંઈ ખબર પડતી નથી. તો આ બધું અજ્ઞાનના કારણથી આવા બધા વિકલ્પો જીવને આવે છે. ભાઈ એક વાર છોડી દીધું તો છોડી દો નહીં, શું કેમ ચાલે છે ને એ બધું વિકલ્પો કરવાની શું આવશ્યકતા છે? અને કોઈ આપણને પૂછે તો એમાં સારું કે ખોટું, એટલે આપણા માટે ઉચિત છે કે અનુચિત છે, અથવા લાભદાયક છે કે હાનિકારક છે? પૂછે તો જાત જાતના વિકલ્પો પેદા થાય. કોઈ વ્યક્તિ એમ આવીને પૂછે ભાઈ અમારે આમ કરવું છે ભાઈ, તો શું છે ભાઈ તમારો અનુભવ વધારે છે ભાઈ, જરા બતાવો મને, ઉલટું પાછું જંજાળમાં પડવા જેવું છે. એટલે અહીંયા તો ભગવાન એમ કહે છે કે બોલો અનુમતિ ત્યાગ, આરંભ ત્યાગ, પ્રતિમા લેવાની છે અહીંયા તો, કે ભાઈ નહીં પૂછે સારું, ને પૂછે તોય તમારે જવાબ આપવો નહીં. પણ અજ્ઞાનથી જીવને આવું બધું થતું હોય છે, એટલે આ બધું માન સન્માન એથી બધા જવાના છે, એટલે પહેલાથી રેડી તૈયારી. સમાધિ મરણ કરવું હોય, સારું મરણ કરવું હોય, તો પહેલાથી રેડી થવું કે ભાઈ એક સમય એવો આવશે કે આપણે પાસે 5 મિનિટ કોઈ બેસવાના નથી, નમસ્કાર મંત્ર સંભળાવવાની તે વાત દૂર રહી, કોઈ પૂછશે ને આપણે જ્યારે ખાટલામાં પડીશું ત્યારે, ત્યારે આપણે શું કરવું, આપણે ભાવોને કેવી રીતે આપણે કંટ્રોલમાં કરવા, એનો અભ્યાસ પહેલાથી કરવા જેવો છે. પુણ્યોદયથી સેવાવાળા મળી જાય છે ને એ જુદી વસ્તુ છે, પણ નહીં મળે તો શું, પોતાને પોતે જ સ્થિતિકરણ કરવાનો અભ્યાસ પહેલાથી જ ડેવલપ કરવો જોઈએ. 56 કોટી યાદવોના સ્વામી નારાયણ શ્રી કૃષ્ણને પાણી પીવડાવવા વાળો કોઈ નહીં મળે. ખ્યાલ રાખવા જેવી વસ્તુ છે, એટલે બીજા ઉપર ડિપેન્ડ રહેવું જ નહીં આપણે, એવું ડેવલપ કરવું જીવનને. આપણે ભાવોને પડવા નહીં રહેવા, બસ તત્વ વિચાર, આત્મવિચાર, સ્વાધ્યાય, સમય, આ બધા આખો દિવસ ચાલતા રહેવું જોઈએ. વાંચવા વંચાય નહીં તો શ્રવણ, શ્રવણ નહીં તો સ્મરણ. આપણે આંખ ચાલી ગઈ, માન લો આંખથી વંચાય ને ઘણી વાર, તો શ્રવણ તો આજકાલ તો શ્રવ્ય સામગ્રીઓ ઘણી છે, કેસેટ્સ વગેરે છે, ભક્તિની છે, સ્વાધ્યાયની છે, એનાથી કામ ચલાવો. ઘણી વાર શ્રવણે જ આંખ ને કાન બંને જતા રહ્યા તો શું કરવું? તો સ્મરણ. મન તો કઈ જવાનું નથી ને, મન તો મર્યા સાથે જ જાય, એટલા પહેલા મન નહીં જાય આપણું, તો સ્મરણ કર્યા કરવું,
તો આ બધા અભ્યાસ છે, જુદા જુદા પ્રકારનો અભ્યાસ. અને જેટલો પરાધીનતા છોડીએ એટલો જીવનમાં સ્વતંત્રતા, સુખ આવે છે, મસ્તી આવે છે. એટલે ધીમે ધીમે બધું છોડવાનું કહે છે કે પછી બે ત્રણ વાર ડિપેન્ડ રહેવું પડે છોકરાઓને, ભાઈ મને સવાર થાય જમવાનો આપો ને, ભાઈ પછી બપોર થાય ફરી જમવાનો આપો ને, પછી સાંજ થાય ફરી મને જમવાનો આપો ને, પછી બપોરમાં મને થોડું કાંઈ ચા વગર આપી દઉં. એટલું બધું નહીં, પહેલાંથી અભ્યાસ એક વારમાં કામ ચલાય, વાહ ખતમ. એક વારમાં કરવામાં કોઈને વાંધો આવતો, પણ ચાર ચાર વાર કરવામાં વાંધો હોય બધાને કંટાળી જાય સેવા કરવામાં, અથવા કરે તો ખરા લોક લજ્જાથી, પણ કંટાળી કંટાળીને કરે તો ભાવ સારા આપણાય નહીં રહે. જે વ્યક્તિ આપણી સેવા શુશ્રુતા કરે છે તે વ્યક્તિ જો સમર્પણથી, ભાવથી, આત્મીયતાથી, પ્રેમથી નહીં કરે તો એના કરેલી સેવાથી આપણને ક્લેશ પેદા થાય. એનું આપેલું પાણી, એના આપેલું ભોજન, એનું આપેલું બધું આપણા અંદર ક્લેશ પેદા કરે છે. એ દ્રવ્યની યોગ્ય થાય છે એવી, એટલા માટે કહીએ ને કે ભોજન બનાવવાવાળો પણ શુદ્ધ મનવાળો હોવું જોઈએ. દ્રવ્ય શુદ્ધિ, ભાવ શુદ્ધિ આવે એટલે ઇન્ડિપેન્ડન્ટ જીવનશૈલી. જેટલી ઊંચી સેવા લેવી પડે બીજાઓની, એટલી ઊંચી સેવામાં આપણે કામ ચલાવી લેવું, એવું જીવન બનાવવાનો યત્ન પહેલાથી જ કરવો જોઈએ. એટલી ઈચ્છા ઓછી કરી નાખે, એટલો દેહાધ્યાસ ઓછો કરી નાખો. આપણે તમે બધા કરો, મારે તો મને તમે એમ કરજો, એક ટાઈમ મને પાણી વગેરે ચા પાણી આપી દેજો, એક ટાઈમ મને ભોજન આપી દેજો, પછી તમારે જે કરવું હોય તે કરો. હાથ પગ ચાલતા હતો એટલાય નહીં, હું તો અંદર જઈને લઈ લઈશ, બસ તમારે જે કરવું હોય તે કરો. એવા પ્રકારનું કપડાં ધોવાનું પોતે જ અભ્યાસ થાય. પેલા કામવાળા આવે, પેલા એકાદ દિવસ નહીં આવી તો પેલું ક્લેશ થાય ઉલટો, એને કેવું ધોવે એ આપણને ખ્યાલ નથી, એને કોઈ પાણી ગાળેલું છે કે પેલા અંદર કીડા છે, મકોડા છે, કીડીઓ છે, એ પણ ખ્યાલ નથી. સો સો વર્ષ સુધી પણ એવા વ્યક્તિઓ જીવો છે કે પોતાનું કામ પોતે કરે. અમારા દાદાજી 90 વર્ષના થઈ ગયા છે, 90+ થઈ ગયા છે, પણ એ હજી ઘરમાં નીચે જઈ સીડીઓથી ઉતરી એમના પોતાનું પાણી ભરે, પોતાનું પાણી ભરીને કપડાં ધોવે, કપડાં ધોઈને સુકાવવાનું કામ પણ પોતે કરે, જમવાનું લેવો તો પોતે જમી લે, બધું પોતે જાતે જાતે કરી લે, કોઈ ઉપર ડિપેન્ડ નહીં જરાય. 90 વર્ષમાં પણ એવો હોય છે. તો આ બધું આપણે કરી શકીએ, નહીં કરી શકીએ એવું નથી. આપણો કમરો આપણે સ્વચ્છ રાખવો, બીજા ઉપર શા માટે ડિપેન્ડ રહેવું? દીકરો જેવું છે, એમનું ઘર નહીં છોડે, એમના ઘરના આસપાસ આસપાસ વૃદ્ધાવસ્થા એવો હોય, સુવાનો ખાટલો હોય, ખાટલો નહીં છૂટે, આ બધું આસક્તિ થઈ જાય ને, બીજે જાય કે આસપાસ 5 કિલોમીટરમાં જાય એમને લઈ જઈએ ને, ચલો આપણે પેલા ભુવાને ઘરે જઈએ અને પેલાને ઘરે, તો 1/2 કલાકમાં ચલો આપણે પાછા, ચલો આપણે પાછા, એટલે કંઈ ગમે નહીં. આ ક્ષેત્રની આસક્તિ ઘડપણમાં વિશેષ વધારે થઈ જાય છે, જે આપણે વધારે રહ્યા હોય ને ત્યાં, તો એટલે નહીં આવે છે. એકવાર આવ્યા હતા પણ એમની સ્વાધીનતા, મતલબ કોઈ ઉપર હજી સુધી ડિપેન્ડ નથી. ભોજન બે ટાઈમ લે, ભોજન પણ જાતે આવીને પેલું બની ગયું ટાઈમ ખબર છે કે આ ટાઈમ છે, તો આવીને બેસી જાય જમી લે પતી ગયું. અથવા કોઈકને ઘણા બધા ક્યારેક કોઈને ઘરે જતા ત્યારે, કોઈને કોઈને ઘરે જતા રહે, કહી દે ભાઈ મારે જમવું છે, એટલે મળી જાય. બધા ગામડાઓનું જીવન થોડું જુદા જાતનું, આવું ઔપચારિકતાવાળું જીવન નહીં હોય કે મને તમે પહેલાં કહીને આવતા ના, એમ નહીં. દાદાજી આવ્યા સાથે ખ્યાલ છે કે ચા પીશે એટલે રેડી, કોઈ પણ હોય ગામમાં કોઈને ઘરે બેસી જાય એટલે એમને ખબર છે કે આ જમવાના, પહેલાં જમવાની વ્યવસ્થા કરી નાખે, કોઈ અપોઇન્ટમેન્ટ લેવા પડતા નથી. એવા પ્રકારનું જીવન, ગામોનું જીવન થોડું જુદા પડતા સહજ સરળ.
એકદમ અનૌપચારિક જીવન હોય છે. યોગથી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. યોગ એટલે એના બંધ ચાર પ્રકારથી છે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ. એમાં પ્રકૃતિ અને પ્રદેશ એ યોગોની તર્તમતા ઉપર ડિપેન્ડ થાય છે. કેટલા યોગ શુભ યોગ વિશેષ હોય તો વિશેષ વધારે પરમાણુઓ આવે અને વધારે ઉચ્ચ પ્રકૃતિ, પ્રકૃતિ તો જે પ્રકારથી પડતી હોય તે જ પ્રકારથી તે પડે, પુણ્ય પાપ અથવા જે પ્રકૃતિ હોય. અને તીવ્રતા જેટલી હોય એના આધાર ઉપર જે કષાય છે, મંદ કષાય હોય તો વિશેષ પ્રકારના શુભ બંધ થાય છે. સ્થિરતા અનુભવ કષાયથી બંધાય છે. આ બધું બધા ખ્યાલ છે એટલે આપણે વિશેષ કોઈ પ્રશ્નો હોય તો પૂછશો નહીં. તો આઠ વિધ, સાત વિધ, છ વિધ ને એક વિધ એ પ્રમાણે બંધ બંધાય છે. બંધના જુદા જુદા પ્રકાર છે. આઠ કર્મો છે તો કોઈ સમય તો આઠે પ્રકારનો બંધ થાય. એક સમયમાં જે કર્મ પરમાણુઓ આવે છે એ આઠ પ્રકૃતિમાં ડિવાઈડ થઈ જાય. જો તે સમય આયુષ્યનો બંધ સાથે થતો હોય તો આઠ પ્રકારથી થાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય બધા આઠમાં પોતપોતાનો ભાગ છે એ વહેંચાઈ જાય છે. સૌથી વધારે અનુભાવ એટલે તમે ભાવ કોઈ પણ કરો, અજ્ઞાનરૂપ કરો, અદર્શનરૂપ કરો, મોહરૂપ કરો, કોઈ પણ કરો, પણ એમને કેટલા કેટલા પરમાણુ મળવાના છે, કેટલી કેટલી સ્થિતિ મળવાની છે એ બધું ફિક્સ છે. એટલે સૌથી વધારે ભાગ વેદનીય કર્મને મળે છે. તમે કોઈ પણ પ્રકારનો ભાવ કરો પણ સૌથી વધારે પરમાણુઓ જશે વધારે તો એ વેદની કર્મને જશે. એના પછી મોહની કર્મને જશે. એના પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણી અને અંતરાયને ભાગ મળશે. એના પછી નામને, ગોત્રને મળશે અને પછી આયુષ્યને મળશે. એવા પહેલાં આયુષ્યને પછી નામ અને ગોત્ર એવા પ્રકારથી આમ વહેંચાઈ જાય આઠો આઠે કર્મ. તો કોઈક વાર જ્યારે આયુષ્યનો બંધ પડે ત્યારે એને આઠ વીસ બંધ કહેવાય છે. આયુષ્યનો બંધ ન પડે ત્યારે પ્રતિ સમય સાત વિધ બંધ પડે છે. છ વિધ બંધ એટલે નવમા ગુણ સ્થાનના અંતે મોહનીનો બંધ અટકી જાય છે. બંધ વિચ્છુત્તિ ત્યાં થઈ જાય છે. છ વિધ બંધ પડે છે અને એનાથી આગળ માત્ર એકવિધ બંધ છે. એટલે કે માત્ર સાતાવિધનો બંધ પડે છે, બીજા સાતનો બંધ પડતો નથી. એ પ્રકારથી આ બંધ બંધાય છે. ચલો આ વિશે કોઈ પ્રશ્ન હોય તો. આઠવિધ એટલે આઠે કર્મોનો એક સાથે. ના, સાતા બીજા ફરવાનું કદાચિત રહે ઉપસમ શ્રેણી વાળાને અગિયારમાં ગુણસ્થાનમાં એકવિધ બંધ થાય, પાછો પડે ઉપસમ શ્રેણીથી અને પાછો મનનો મિથ્યાત્વમાં આવી ગયો અથવા તો એ મોક્ષ નહીં થયો, નીચે પડી ગયો તો ફરીથી બંધ ચાલુ થઈ જાય. એટલે એકવિધ એટલે સાતાવિધનો બંધ કયા કયામાં થાય છે? અગિયાર, બાર, તેર આ સાતાવિધનીય છે. પછી એના આગળ સાતાવિધનો પણ થતો નથી. અગિયારમાંથી પાછો પડી શકે છે, અગિયારમાંથી અતિક્રમ કરી ગયો દસ થી બાર પછી પાછો પડે. એટલે આઠ વિધ બંધ કયા કયા ગુણસ્થાનમાં થાય? હા, એક થી આઠ માં થઈ શકે, નો પ્રોબ્લેમ. આઠ પ્રકારનો થાય ને આયુષ્યનો, એક થી આઠ તો નહીં, સાતમા ગુણસ્થાનમાં સ્વસ્થાન અપ્રમત્ત જેને કહીએ ત્યાં સુધી એમને દેવાયુનો બંધ થઈ શકે છે. આગળ પછી આયુષ્યનો બંધ થતો
નથી, આયુષ્યનો ઉદય થાય પણ બંધ થાય નહીં. ઉદય તો કયા ગુણસ્થાન સુધી રહે? આયુષ્યનો ઉદય ચૌદમાં સુધી રહે ને. ચૌદમાં સુધી આયુષ્યનો, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આયુષ્યનો, કર્મનો ઉદય હોય છે. તો આઠમી બંધ એક થી છઠ્ઠા ગુણ સાતમા ગુણ સ્થાનથી હોય. સાતમી એમાં પણ એક નો કયો, હવે સાતમો ગુણ સ્થાન કાઢી નાખવાનો, કેમ કે હવે આયુષ્યનો બંધ થતો નથી. પછી છવી નોવાના અંત સુધી એટલે દસમા ગુણ સ્થાનમાં છ વિધ બંધ છે, ત્યાં મોહનીનો બંધ પણ અટકી જાય છે. એક વિધ અગિયાર બાર ને તે આ પ્રકારથી આપણે આ ઘણું ભણ્યા છે. મોટું ચાર્ટ બધાને આપ્યું છે ને, વાંચતા રહો. એમાં બંધ વિચ્છુતિ, ઉદય વિચ્છુતિ, સત્વ વિચ્છુતિ કયા ગુણ સ્થાનમાં એ આખો ચાર્ટમાં સમજાવેલું છે. પ્રકૃતિઓ કંઠસ્થ કરી લેવો ઘણો ઉપયોગી છે. આખો કર્ણાયુગનો હાલ છે. આયુષ્ય કર્મ નહીં બંધાય, દરેક સમય આપણે આયુષ્ય કર્મ બંધાતો નથી. મોહની ને બંધાય ઈ એક થી સાત ગુણ સ્થાનમાં, અને છ વિધમાં મોહની કર્મ બંધાતો નથી એટલે દસમા ગુણ સ્થાન. ચાલો આગળ વિભાગ બાર. મોરબી અષાઢ સુદ પંદર ગુરુવાર 1956. થોડો કર્ણાની યુગમાં રસ લેવો. એનાથી રસ લેવાથી શું થાય છે કે આપણને સ્વાધ્યાયમાં રુચિ બનેલી રહે, સ્વાધ્યાય નિષ્ઠતા બનેલી રહે એમાંથી, નહીં તો રુચિ ધીમે ધીમે હટી જાય. કેમ કે દ્રવ્યાનિયમ તો થોડોક જ છે ને, તમે સાત તત્વ જાણી લીધા, આત્માનું સ્વરૂપ જાણી લીધું, પૂતગલનું સ્વરૂપ જાણી લીધું, પછી દ્રવ્યાનિયમમાં શું કરવાનું? વારંવાર વારંવાર એક જ વાત તો ઘૂંટવાની. એ તો આખો દ્રવ્યાનિયમ દ્રષ્ટિનો વિષય છે, અભ્યાસનો વિષય છે, એકાગ્રતાનો વિષય છે. એ કર્ણાનિયુગ છે, ચરણાનિયુગ તો ચાલવાનો વિષય છે, અને પ્રથમાનિયુગ તો પ્રેરણાનો વિષય છે. એટલે ચારે અનુયોગોનો બરાબર આપણે અભ્યાસ કરતા રહો તો આપણે મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બને રીતે, નહીં તો ઉપયોગ આગળ પાછળ થઈ જાય છે. ઘણી વાર એવું હોય ને કે ઘણાને એમ કહેતા સાંભળે, અમે પહેલાં ઘણો અભ્યાસ કર્યો, આખા શાસ્ત્રો કંઠસ્થ કર્યા, પછી રુચિ ધીમે ધીમે કમ થઈ જાય છે. કેમ કે ગહેરાઈમાં જતા નથી એટલે રુચિ ધીમે ધીમે કમ થવા લાગે છે. સાધના માર્ગમાં છેક સુધી બની રહેવું હોય તો દ્રષ્ટિ શ્રદ્ધા સાથે જ્ઞાન અને સંયમનો અભ્યાસ નિરંતર નિરંતર વર્ધમાન કર્યા કરીએ તો આપણે એ સાધના માર્ગમાં છેક સુધી બની રહીએ, સમાધિ મરણ સુધી, અંત સુધી. જ્ઞાનનો અભ્યાસ અને ત્યાગનો લક્ષ, સંયમનો લક્ષ, એ બંને છેક સુધી થવો જોઈએ, અંત સુધી હોવો જોઈએ, તો આપણે બરાબર, નહીં તો કંઈક અટકી જઈએ પછી. બસ હવે ઘણો થઈ ગયો જ્ઞાનમાં, ક્યારે ઘણો, કેવળ જ્ઞાન સુધી જ્ઞાન અભ્યાસ કરવાનો. ક્યાં સુધી કરવાનો? જ્ઞાનનો અભ્યાસ ત્યાં સુધી કરવાનો છે, કર્યા જ કરો. શાસ્ત્ર કૃપાળુદેવ વચનામૃતમાં પાછળથી તો ઠેર ઠેર દરેક પત્રમાં સત્શ્રુત અને સદાચાર, ઇન્દ્રિય નિગ્રહ, આ ત્રણ વાક્યો આવશે. સત્શ્રુત, સદાચાર, ઇન્દ્રિય નિગ્રહ. સત્શ્રુત, સદાચાર, ઇન્દ્રિય નિગ્રહ, વારંવાર ચિંતવાનું કરવું, અવલંબન લેવાનું, અને વિશેષ જેટલો સંયમ વધે ને જેટલી શ્રદ્ધા વધતી જાય ને એમ શ્રુતનો ઉપયોગ પણ વિશેષ વધતો જાય છે. એમાં સ્વાધ્યાયનો અભ્યાસ વધે છે એનો અર્થ એમ છે કે આ જીવ હવે ઊંડો જાય છે, ધીમે ધીમે અંદર ગહેરાઈમાં ઉતરે છે. ત્રણેય વધવા જોઈએ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આ જેને વધે છે એને તપમાં સહજ રુચિ હોય છે, એ સ્વાધ્યાય તપ છે એક પ્રકાર. ચલો આગળ,
મોરબી અષાઢ સુદ 15 ગુરુવાર 1956. કહેવાનો અર્થ એમ છે કે 90 વર્ષ સુધી પરીક્ષાઓ આપતી, પરીક્ષા આપવામાં આળસ કરવી. જ્ઞાન દર્શનનું ફળ યથાખ્યાત ચારિત્ર અને તેનું ફળ નિર્વાણ, તેનું ફળ અભ્યા બાદ સુખ. જ્ઞાન દર્શનનું ફળ શું છે? યથાખ્યાત ચારિત્ર. જ્ઞાન દર્શન એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન. તો એ શું કરાવે છે આપણને? કઈ ગાથા હતી સ્વરૂપ સંબોધનની? દર્શન જ્ઞાન પર્યાયેષુ તરોત્તર ભાવિષુ સ્થિરમ આલંબનમ યદ્વા મધ્યસ્થમ સુખ દુઃખયોઃ. એ ગાથા હતી ને? એટલે દર્શન જ્ઞાનની પર્યાયોમાં, એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં, અથવા દર્શન જ્ઞાન સ્વભાવી આત્મામાં જેટલી જેટલી એને એની વર્ધમાનતા થતી જાય છે નિરંતર, એમાં સ્થિરતા કરવી. શું કરવું છો? સ્થિરતા કરવી, અથવા સુખ દુઃખમાં મધ્યસ્થ રહેવું, ચારિત્ર કહેવાય છે. જેટલો જેટલો શ્રદ્ધા અને જ્ઞાન વધે એટલે એટલી સ્થિરતા આપણી વધતી જાય. હા, ચારિત્રમાં પર્યાય નહીં, પણ એ સમ્યક દર્શન, જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા છે. જો જ્ઞાન દર્શન એટલે ઉપયોગ, સમયસારમાં આવી વ્યાખ્યા કરી છે. જ્ઞાન દર્શન સ્વભાવી આત્માનું શ્રદ્ધાન થવું તે સમ્યક દર્શન. જ્ઞાન દર્શન સ્વભાવી આત્માનું વેદન થવું તે સમ્યક જ્ઞાન. અને જ્ઞાન દર્શન સ્વભાવી આત્મામાં સ્થિરતા કરવી એનું નામ સમ્યક ચારિત્ર. આ સમ્યક દર્શન એ જ છે, સમ્યક જ્ઞાન પણ એ જ છે, અને સમ્યક ચારિત્ર પણ એ જ છે. આ તો જુદી જુદી શક્તિઓ છે, જુદા જુદા. પણ એક શ્રદ્ધા શક્તિ છે કે હા ભાઈ પ્રતીતિ આ આમ છે, એવા પ્રકારની આત્માઓનો જો શ્રદ્ધા નામનો ભાવ છે, એક વેદન કરવાનો ભાવ છે, જાણવાનો અનુભૂતિનો ભાવ છે, એ જ્ઞાન ભાવ કહેવાય છે. અને એક ડૂબવાનો ભાવ છે, તન્મયતાનો ભાવ છે, એ ચારિત્ર કહેવાય છે. ત્રણ જુદી જુદી શક્તિઓ છે, પણ એ લાગુ ક્યાં પડે છે? આત્મામાં જ લાગુ પડે છે. આત્માને માનવો તે જ સમ્યક દર્શન, આત્માને જાણવો તે જ સમ્યક જ્ઞાન, આત્મામાં સ્થિરતા કરવી તે સમ્યક ચારિત્ર. જુદા જુદા કહેવાય છે, પણ આ જુદા જુદા ચારિત્ર છે તે જ આત્મા છે, જ્ઞાન છે તે જ આત્મા છે, અને દર્શન છે તે જ આત્મા છે. જ્યારે દર્શન હોય ત્યાં જ જ્ઞાન છે, અને ત્યાં ચારિત્ર પણ છે, એ સ્ટેજ અનુસાર હોય છે. શક્તિ કહો, ગુણ કહો, એક જ શક્તિ, ગુણ, ભાવ, આ બધા એકાદવાચક શબ્દો છે. અનંત શક્તિઓ છે એમ કહીએ આપણે, અનંત ગુણો છે એમ કહીએ, અનંત ભાવો છે એમ કહીએ, આ બધા એકાદવાચક શબ્દો છે. એમાં મોક્ષ થવા માટે ત્રણ નિયામક ગુણો છે આત્માના: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. બસ આની પૂર્ણતા, એનું જ નામ મોક્ષ કહેવાય છે. દર્શનની પૂર્ણતા તો ક્યાં થાય છે? ક્ષાયિક સમ્યક દ્રષ્ટિની ચોથામાં જ થઈ જાય. પછી આગળ આગળ જ્ઞાનની અપેક્ષાએ 13મામાં થાય. જ્ઞાનની ક્યાં પૂર્ણતા થાય? 13મા ગુણ સ્થાનમાં જ્ઞાનની, કેવળ જ્ઞાન થાય ત્યારે જ્ઞાનની પૂર્ણતા થઈ જાય. ચારિત્રની પૂર્ણતા 12મામાં યથાકાર ચારિત્ર મળી જાય, અથવા તો અવ્યાબાદની અપેક્ષા જો તો પછી 14મા ગુણ સ્થાનમાં થાય છે. એ પ્રકારથી છે. તો જ્ઞાન દર્શનનું ફળ યથાકાર ચારિત્ર, તેનું ફળ નિર્વાણ, તેનું ફળ અવ્યાબાદ સુખ. અવ્યાબાદ સુખ અને અનંત સુખ એવું બે શબ્દો આવશે ક્યાંય ક્યાંય વાંચશો ને. 13મા ગુણ સ્થાનમાં અનંત સુખ છે, અને સિદ્ધને અવ્યાબાદ સુખ છે. અંતર શું બન્યામાં? વેદનીય કર્મ છે. હા, તો વેદનીય કર્મની અપેક્ષાએ એમાં અંતર છે. મૂળમાં વેદનમાં કોઈ અંતર, સુખના વેદનમાં અંતર નથી, પણ
સમયે સમયે પ્રતિ સમય વેદનીય સાતા અને અસાતાનો અનુભવ છે ત્યાં ત્યાં તો માત્ર હવે બંધ તો સાતાનો જ છે અને તેરમા ગુણસ્થાનની અપેક્ષાએ અને ઉદય સાતા અથવા અસાતા બંનેનો થઈ શકે છે ત્યાં ઔપચારિક વેદન નથી પણ એક સમયવર્તીનું છે એટલે અહીંયા એમ કહે છે સિદ્ધાંતમાં એમ કહે છે કે એ એક સમયમાં એ આત્માને અંતરાય રૂપ થાય છે સાતા અસાતા છે એટલે અવ્યાબાદ જે છે એ સુખ ત્યાં ઉત્પન્ન થતું નથી એ સિદ્ધાંતની અપેક્ષાએ છે જે જે અપેક્ષાએ જે છે તે ખબર પડે નહીં દેવાગમ સ્તોત્ર જે મહાત્મા સમન ભદ્રાચાર્ય જેના નામનો શબ્દાર્થ કલ્યાણ જેને માન્ય છે એવો થાય છે સમન ભદ્રનો અર્થ શું થાય છે કલ્યાણ જેને માન્ય છે સમંત ભદ્ર ભદ્ર એટલે કલ્યાણ સમંત એટલે માન્ય છે જેને કલ્યાણ માન્ય છે એવા સમન ભદ્ર આચાર્ય એમણે દેવાગમ સ્તોત્ર બનાવેલ છે અને તેના ઉપર દિગંબર તથા શ્વેતાંબર આચાર્યોએ ટીકા કરી છે એ મહાત્મા દિગંબર આચાર્ય છતાં તેઓનું કરેલું ઉપરનું સ્તોત્ર શ્વેતાંબર આચાર્યોને પણ માન્ય છે તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો શ્લોક છે દેવાગમન ભૂયાન ચામરાદિ વિભૂતય માયા વિશ્વપિ દૃશ્યતે નાતસ્ત્વમસીનો મહા દેવાગમન ભૂયાન ચામરાદિ વિભૂતય માયા વિશ્વપિ દૃશ્યતે નાતસ્ત્વમસીનો મહા આપણે આ પહેલા આ સૂત્ર આવેલું છે ભગવાનને મહાન શા માટે કીધા છે એનું સૂત્ર છે આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમ દેવતાઓનો આવવો આવવું થતું હોય આકાશગમન એટલે આકાશગમન થઈ શકતું હોય ભગવાન ભગવાનનું જ્યાં સમોસરણ હોય ને ત્યાં દેવતાઓ આવતા હોય છે એટલે દેવતાઓ એટલે આપણે મહાન કહીએ ને આવતીમાં જેમ કે કોઈને આ ભાઈને ભાઈ પીએમ મોદીજી મળવા આવ્યા તો એ ભાઈનું વટ પડી જાય નહીં પડી જાય માન થઈ જાય અને રાષ્ટ્રપતિ અમને દર્શન કરવા આવે છે સીએમ અને દર્શન કરવા આવે છે એટલે એનું માન વધી જાય છે એના કારણથી આપણે વ્યક્તિને મોટા માનીએ છીએ તો એને મોટા મોટા લોકો મળવા આવે છે એટલે આ કોઈ મોટો વ્યક્તિ કહેવાય છે તો અહીંયા તો સંબંધભદ્ર મહારાજ એમ કહે છે કે તમને મોટા મોટા ઇન્દ્રો આદિ મળવા આવે છે એટલે તમે મોટા છો એમ હું માનતો નથી એમ કહે છે આકાશગમનમ આકાશગમન થઈ શકતું હોય ભગવાન નીચે નહીં ચાલે ભગવાનની એવી પ્રકારની રિદ્ધિ હોય કે તે અંતરિક્ષમાં જ ચાલે વિહાર થતો હોય ને તો અંતરિક્ષમાં જ ચાલતો હોય આખો સમોસરણ જે છે તે ચાલે એવા જ પ્રકારની એમની વિભૂતિ હોય છે 64 પ્રકારની રિદ્ધિઓ તીર્થંકર દેવને અથવા કેવલીને પરિપૂર્ણ રૂપે ખીલી ઉઠે છે એટલે આ બધું સહજ થતું હોય છે આમે ઘણા રિદ્ધિધારી મુનિઓ પણ જમીનથી 4 અંગળી ઊંચા ચાલતા હોય નીચે એમનો પગ પડે નહીં તો ભગવાનને આવી બધી રિદ્ધિઓ હોય એમાં કોઈ આશ્ચર્યજનક વાત નથી ચામરાની વિભૂતિ ચામર વગેરે વિભૂતિ હોય સમસરણમાં થતું હોય એ આદિ એટલે ચામર એટલે વેદના કરવાવાળા હોય છે હા કેમ કે મહાન છે ને સમ્રાટ હોય એના પેલા દાસીઓ નથી ઉભી રહેતી આમ કરે છે હવાની જરૂર નથી એમને કાંઈ એમનું સન્માનનું સૂચક છે કોઈ હવા કરવા માટે ઉભા રહેતા નથી સન્માન છે ભગવાનને કોઈ હવાને ખાવા ખાવાની આવશ્યકતા નથી એ બધા તો માયાવીઓનામાં પણ જણાય છે માયાથી અર્થાત યુક્તિથી પણ થઈ શકે છે એટલે તેટલાથી જ આપ અમારા મહત્તમ નથી એટલે કે છે આ તો બીજા કોઈ વ્યક્તિ નહીં થઈ શકે રાજા સમ્રાટ અથવા માયાથી પણ એવું કરી નાખે
આવા પ્રકારથી, તો એટલાથી કોઈ અમારે તમે પૂજ્ય થતા નથી, મહત્તમ નથી, તેટલા ઉપરથી કઈ તીર્થન કરવા જિનેન્દ્ર દેવનું અસ્તિત્વ માની શકાય નહીં એવું વિભૂતિ આદિ કઈ અમારે કામ નથી, અમે તો તેનો ત્યાગ કર્યો છે. એ વિભૂતિ તો અમારે કઈ જોઈતી, અમે તો એનો ત્યાગ કર્યો છે. એટલે એમ કહીને પછી એમનું જે જ્ઞાન દર્શન ઇત્યાદિ છે એમને એ માને. આ આચાર્ય કેમ જાણે ગુફામાંથી નીકળતા તીર્થંકરનો કાંડુ પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કયા હોય એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે. કેટલી સરસ વાત કીધી છે કે આ આચાર્ય કેમ જાણે ગુફામાંથી નીકળતા એટલે કે એમને પોતાના ગહન જ્ઞાન ધ્યાનમાંથી પરમાત્મ તત્વનો યથાર્થપણે અનુભવ કર્યો છે. એટલે પરમાત્મ તત્વ શું કહેવાય છે, ભગવતપણ શું છે એ એમને ખ્યાલ આવ્યો. એટલે પછી બધું ખ્યાલ આવ્યો કે આ બહારનું જેટલું છે એ કોઈ ભગવતપણ નથી, એમાં કોઈ પરમાત્માપણો છે નહીં. પરમાત્માપણો જે છે તમારો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, વિતરાગતા છે, એ તમારું મહાત્મ્ય છે. બસ આખો છે સકલ ગેય જ્ઞાયક તદપિ નિજાનંદ રસ લે. આટલા માટે તમે ભગવાન છો, લોકાલોકને જાણો છો એટલે તમે ભગવાન છો એમ નથી. લોકાલોકને જાણવા છતાં પણ તમે એનાથી અત્યંત નિષ્પૃહ છો, નિજાનંદ, કોઈ પ્રત્યે રાગ નહીં, કોઈ પ્રત્યે દ્વેષ નહીં, એટલા માટે તમે મહાન છો એમ ભગવાન ખ્યાલ આવે છે. ભગવાન એટલે આત્મા, જ્યારે અંશ માત્ર પણ આત્માનો સ્પર્શ થાય છે, અતિન્દ્રિય શાંત નિરાકુલ આનંદ, ત્યારે યથાર્થમાં પરમાત્મા શું છે ખ્યાલ આવે. ને પરમાત્મા પ્રત્યે આપણી ભક્તિ હજાર ગણા વધી જાય છે એનાથી. આમ કેટલું પણ આપણે વાંચી લઈએ વગેરે બધું ભગવાન ઉપર મહાત્મ્ય નહીં આવે આપણને, પણ જ્યારે અંદરના પરમાત્મા જરા પણ અંશ માત્ર રતિ એક તન્મે સંચરે સબ ઘટ કંચન હોય એવું છે ભગવાન ખ્યાલ આવે છે. એટલે શોધ કરવી ભગવાનને જાણવા હોય તો ક્યાં જવાનું, અંદર જવાનું. એટલે કે છે ગુફામાં આવ્યા, આ જ્યારે મારે ગુફામાં આવ્યા ને કાંડો પકડ્યો ઉભા રહો તમે, આ બધું છે ને એટલે તમે ભગવાન નથી. તમે ભગવાન શા માટે છો એ અમને ખબર છે, એમ પકડી ગયું પછી એમ કહે છે આચાર્ય મોટા પુરુષ હોય છે, એમને ભગવાનને પકડવાની પણ અધિકાર છે, બધું કહેવાનો અધિકાર છે, મરજી આવે એમ કે ભગવાન. એ મહાન પુરુષો છે, એમને ભગવાનનો અનુભવ કરવો, ભગવાનના દર્શન કરવા એ એમના માટે આમ સહજ મદારીના ખેલ જેવો છે. મરજી આવે મદારીને કહો ભાઈ તમારા ઝોળામાંથી અમને જરા પૈસા બતાવો, ચલો સાંપ કાઢીને બતાવો, ચલો પાણી કાઢીને બતાવો, તો ફટ દઈને એક સેકન્ડમાં એ પાણી કાઢે, એક સેકન્ડમાં પૈસા કાઢે, 100-100ની નોટો કાઢે, એક સેકન્ડમાં સાંપ કાઢે, એની કાંઈ વધારે વાર લાગે નહીં. એમ પેલા આચાર્ય મહારાજને પૂછો તમે જરા ભગવાનનું દર્શન કરીને આવો ને જરા, તો આંખ બંધ કરે અને ભગવાનનું દર્શન કરીને આવી જાય છે, એમને તરત હાજર છે. એવો અભ્યાસ કર્યો છે કે ચાલતા ચાલતા એ ડૂબકી મારેલી છે, ખાતા ખાતા પણ ડૂબકી મારેલી છે. કોઈક વસ્તુને આપણે સહજ થઈ હોય ને તો જરાક સ્મરણ કરીએ આપણે ને તરત યાદ આવી જાય છે. જેમ કે આપણે ઘણી બધી કોઈ ગાથાઓ ઘૂટી હોય, યાદ કરી હોય, પછી કે અચ્છા પેલી સમયસરની બીજા નંબરની ગાથા બોલો, આંખ બંધ કરતા તરત યાદ આવી જાય. એમ આમને એવું આત્માનો અનુભવ એવા પ્રકારથી થઈ ગયો, આંખ બંધ કરે દ્રવ્ય કર્મ નો કર્મ બધા તિરોહિત ઓજલ થઈ જાય છે એમના, અને શાંત સ્વરૂપમાં
જેટલી સ્થિરતા પાછા આવા પ્રકાર વિચાર કરવા જેવી વસ્તુ છે આ, કે જેમને સ્વરૂપમાં લીન થવો જેને સહજ થઈ ગયું છે એ દેહ રૂપે પરમાત્મા છે, ભગવાન અને એમાં કઈ અંતર નથી. એવી થોડા કર્મો પડ્યા છે, એ પડ્યા છે તો એ જશે, જ્યારે જવાનું હોય તો જશે, પણ એ ભગવાન જ છે, સાક્ષાત પરમાત્મા છે. આવું સ્વરૂપ છે ને, આવી અવસ્થા આપણે પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આશ્ચર્યની વાત એ છે, અને આપણે પ્રાપ્ત કરી શકીએ એટલે બીજા ભાવમાં એમ નથી, આ જ ભાવમાં આ જ શરીરથી આવી દશા આપણે કરી શકીએ છીએ. આ આશ્ચર્યની વાત તો આ છે, કોઈ પણ ઉંમરમાં કરી શકીએ છીએ, એમાં કોઈ વધારે આશ્ચર્યની વાત નથી. બસ એકવાર સંકલ્પની આવશ્યકતા છે. ઘણીવાર સેલો એકવાર પેલી દ્રષ્ટિને સમ્યક કરવી પડે છે. પેલો પ્રભુદ દાદાને ત્યાં છે, ઘણા બધાના ઘરે હોય છે, એક તસવીર આવે છે, એમાં અંદર ભગવાન હોય છે અથવા કોઈ વસ્તુ હોય છે, પારસનાથ ભગવાન હોય છે કે કોઈ કૃષ્ણ ભગવાન હોય છે, અંદર હોય છે, બહાર દેખાય નહીં, પછી એને એક એંગલ ઉપર દ્રષ્ટિ ફિક્સ કરવી પડે, એક વિશેષ એંગલ. તો એને અંદર પેલા પારસનાથ, એના અને પાછળ ફરી પારસનાથ, એના પાછળ ફરી પારસનાથ, એમ ઊંડો 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 જાય, સ્પષ્ટ પારસનાથ ઝલકે એને, સામાન્ય દ્રષ્ટિવાળાને નહીં ઝલકે, આમાં કોઈ છે જ નહીં લાગે એને, પેલા સાક્ષાત પારસનાથ ભગવાનની મૂર્તિ ઝળકે છે. હવે એને શું છે, જ્યારે પહેલી વાર એ અભ્યાસ કર્યો છો તો ઘણી મહેનત કરવી પડે, પછી એને એક કળ એક દ્રષ્ટિ મળી, પછી દ્રષ્ટિ મળી પછી તો એ વારંવાર જોવે, તરત 30 સેકન્ડમાં એ પારસનાથનું દર્શન કરે તરત. પણ પહેલા પહેલા એ દ્રષ્ટિ ડેવલપ કરવામાં ઘણો વાર લાગે છે આપણે. પછી દ્રષ્ટિ ડેવલપ કરવાનો એક વાર આપણે શીખી જઈએ, ત્યાં સુધી પહોંચી ગયા ને, બસ પછી તો વારંવાર આપણે મરી જાય ત્યારે પારસનાથ ભગવાનના દર્શન કરી એ ક્યાંય જવાના નથી. એટલી એ કળા શીખી જવું જોઈએ. ખોલવાનો અભ્યાસ નોકર્મથી, દ્રવ્ય કર્મથી અને ભાવ કર્મથી આત્માને જુદા પાડવાનો અભ્યાસ, ને એ અભ્યાસ મેન્ટલી નહીં, એ અભ્યાસ છે તે વિષય વાસનાઓનું અત્યંત જેને જેને ઉદાસીન પણ આવ્યું છે એ આ બધાને ખોલી શકે છે. સંસાર પ્રત્યે જરા પણ, સંસારના વિષયો પ્રત્યે જરા પણ જેને કોઈ પણ પ્રકારની રુચિ નથી રહી, આ લોકની અલ્પ પણ સુખેચ્છા જેને નથી રહી, એવો જ વ્યક્તિ, એને યથાર્થ બોધ થાય તો આ જીવ એ બધાને ખોલીને તરત આત્મદર્શન કરી શકે. એટલે ઉપયોગ ક્યાં લગાડવો, વસ્તુનો વસ્તુ તત્વનો બોધ કરીને આ મનને આત્માને વિષય વાસનાઓથી અત્યંત પ્રક્ષીણ કરવાનો અભ્યાસ કરો. મુખ્ય બોધનું જે અંતર રહસ્ય છે ને તે આ છે. ઘણીવાર વ્યક્તિને એમ લાગતો હોય કે આપણે ઘણો અભ્યાસ કરીએ, સત્સંગ કરીએ છીએ, બધું કરીએ છીએ, આત્મા દેખાતો નથી. બધું દેખાય પણ આત્મા દેખાતો, શાંતિ અંદર નથી. તો એ અંદર વાસનાઓ જાજવ્યમાન છે, ઝળહળતી વાસનાઓ છે અંદર. એ જરાક તમે એને નિમિત્ત આપો ને તો અંદરથી ભક્કો થાય છે. અત્યારે એમને નિમિત્ત નથી ને, એટલે ઉપશમિત થયેલી રહી છે. હવે એમને કાઢી કાઢીને ઉદીર્ણા કરવાની છે, એ વાસનાઓની ઉદીર્ણા કરવાની છે. એમ કરતા કરતા વૃત્તિઓનો જ્યારે અત્યંત ક્ષય થાય, અને જ્યારે એમ થાય કે ભાઈ હવે કાંઈ નથી જોઈતું, બસ વૃત્તિ સહજ સ્વરૂપસ્થ થાય છે, ઓટોમેટિક, ક્યાંય વધારે દોડતા નથી. ઘણો બધો
જાય છે મન, અને મનને ફરતું 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 થોડી વારમાં પાછું સ્વરૂપસ્થ થઈ જાય છે. શાંતિ સાગરજી મહારાજ ના જીવન ચરિત્રમાં આ વાત આવે છે કે આપ ઇતને ઉપવાસ કરતે હો, ઇતના ધ્યાન કરતે હો, તો આપ ધ્યાન કરતે હો તો આપકો સંકલ્પ વિકલ્પ વગેરે નહીં આતે હૈ. તો એમણે એક વાત સરસ વાત કહી કે હમને વિકલ્પો કે સમસ્ત કારણો કા સર્વનાશ કર દિયા હૈ, ઇસલિયે હમારા મન અબ કહીં ભી નહીં ઠહેરતા હૈ. જહાં જહાં મન ઠહેરતા થા ઉન ઉન કા નાશ કર દિયા હૈ, ઉન ઉન કારણો કા નાશ કર દિયા હૈ, ઇસલિયે હમારા મન અબ કહીં નહીં ઠહેરતા હૈ. ઓટોમેટિક થોડી દેર કહીં બહાર ચલા જાતા હૈ. માન લો સ્વાધ્યાય મેં કુછ વસ્તુ આઈ, ઉસકા કુછ ચિંતન કર રહે તો વહાં ચલા ગયા, કોઈ બિહાર મેં કહીં ચલા ગયા, કોઈ શ્રાવક આતા હૈ તો કુછ બાતચીત આ ગઈ ઉસમેં ચલા ગયા. એસે કભી કભી ચલા જાતા હૈ, શુભ મેં હો હં ચલા જાતા હૈ, પર થોડી દેર મેં ઓટોમેટિક કારણ કા નાશ કર દિયા હૈ હમને સબકા, ઇસલિયે ફિર વાપસ અપને આપ આ જાતા હૈ ઓટોમેટિક. મિથ્યાત્વ કા નાશ કર દિયા, અવિરતિ કા નાશ કર દિયા, ઓર પ્રમાદ કા ભી નાશ કર દિયા, ઓર કષાયો કો અત્યંત પ્રક્ષીણ કર દિયા. અબ એસે વ્યક્તિ કા મન કહાં જાયેગા? વો કહીં જાય નહીં સકતા હૈ, ક્યોંકિ સંસાર મેં કહીં પર ભી રુચિ હૈ નહીં ઉસકી. અબ સારી રુચિયા ખતમ કર દી તો શું વિચાર કરશે મન? કોઈ વિચાર નહીં. આપ ઓટોમેટિક અભ્યાસ છે. હજી ઘણી બધી વાસનાઓ રૂચિઓ પડેલી છે, તો ક્યાં ક્યાં પડેલી છે એ શોધવું આપણે, કેટલી કેટલી પડેલી છે તે શોધવું આપણે. આને બધા શોધીને બસ હવે તો કાંઈ જોઈતું નથી. અભ્યાસ માંગે છે, આખી સાધના છે ને એ અભ્યાસ માંગે છે. અભ્યંતર વાસનાઓનો નાશ ઉદીર્ણા કરવી એટલે પ્રતિકૂળ પરિસ્થિતિનું સેવન કરવું. જ્યાં વૃત્તિ દેહમાં જતી હોય, મુશ્કેલીઓ આવતી હોય, એવા કારણનું સેવન કરવું તો તત્સંબંધી વૃત્તિને ઉદીર્ણા થાય, અને એ વૃત્તિને ઉદીર્ણા થાય ને એને સમતાથી સહન કરવું, એ વૃત્તિ જતી રહે. ખ્યાલ આવે છે? કાચા પાકા તો ઉલટા ઘસડાય જાય. કાચા પાકા હોય તો પરીક્ષા નહીં કરવી, કાચા પાકા હોય તો પરીક્ષા વધારે કરવી નહીં. પણ હવે ક્યાં સુધી કાચા પાકા રહેવાનું? અભ્યાસ તો કરવાનો ને. જો અભ્યાસ કેવી રીતે કરવો? આપણને કોઈ વ્યક્તિ નથી ગમતો, એના પાસે એને પાસે જાઉં બેસું, એ કઈ ઉલટી જ ક્રિયાઓ કરશે આપણાથી. પણ આપણે સંકલ્પ કરી નહીં જાઉં, આના પાસે જાઉં છું, કઈ ઉલટું સુધી સંભળાવશે મને, આ કરશે વગેરે, આપણે સમજતા વૃત્તિ ક્ષય કરવાની. પતિ પત્ની ને બંનેને ઝઘડા થતા હોય રોજ, તો હવે આ તો રોજનું કામ છે, હવે આપણે છોડી નથી શકતા એને. તો સંકલ્પ બળ કે કોઈ પણ મને એક પણ શબ્દ કે કાંઈ પણ કે તો આપણે શાંત રહો. બસ મારી સફળતા એમાં જ છે કે જ્યારે હું મારી પત્નીથી ગુસ્સે નહીં થઉં, અથવા મારા પતિથી ગુસ્સે નહીં થઉં, એવી દશા મારે પ્રાપ્ત કરવી છે. બીજા પ્રત્યે તો નથી થતા, અહીંયા થાય છે. જ્યાં થાય છે તે જ વૃત્તિને ક્ષય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેના પ્રત્યે આપણને મત્સર ભાવ જાગતો હોય એના જ પ્રત્યે પ્રેમ વધારવાનો પ્રયત્ન કરો, એના જ ગુણગાન કરવા, એનો જ બધું. તો આ વૃત્તિઓનો ક્ષય કરવાનું આ ઉદીર્ણ કરીએ છીએ આપણી વૃત્તિ. ઘણી વાર શું છે, આ ઉદીર્ણ નહીં કરીએ તો બીજા ભાવમાં કેરી ફરવડ થાય. આપણને જે વ્યક્તિ નથી ગમતા અથવા કોઈ, તો આપણે શું કરીએ ઘણી વાર દૂર થઈ જઈએ. હવે પેલો અણગમાનો ભાવ તો ગયો જ નથી હજી સુધી, તો એ હવે તમારે બીજા ભાવમાં ચાલશે એનો. જ્યારે એવો નિયોગ આવશે તો ફરીથી તમારે એવા દ્વેષ મત્સરાદી
સહજ રૂપથી તમારે જાગવાના. તો આ જ ભાવમાં એને ખાતું પૂરું કરો આખું કરી, કેમ આ વ્યક્તિ પ્રત્યે મને સહજ અત્યંત પ્રેમ ને આવે ત્યાં સુધી મારે નીચે મને બેસવાનું નથી, અહીંયા જ મને મારે મનને જીતવાનું છે. એટલે જ્યાં મન વધારે સંચર થાય ત્યાં જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ આગળ જ્યારે સાધક વધે છે ને ત્યારે આવા પ્રકારના પ્રયોગો કરે. આ પ્રાથમિક સ્તરવાળા સાધકની વાત કરતા નથી, નહીં તો ઉલટો પાછો વધારે આકુળ વ્યાકુળ થશે. આ તો જે પરિપક્વ થઈ ગયો છે એને હવે ઉદીર્ણા કરવી છે વ્યક્તિઓ. ઝઘડો કરે વધારે કર્મ બાંધે ઘણું બધું થાય. તમારી ક્ષમતા નહીં રહેતી હોય તો એવા વ્યક્તિઓ પાસે જાઓ નહીં. નિમિત્તે કરીને તેને હર્ષ થતો હોય, નિમિત્તે કરીને એને શોક થતો હોય, એને તે નિમિત્તોનો અપરિચય કરવો યોગ્ય છે. આ એક ભૂમિકા વાળાની વાત છે. પછી આગળની ભૂમિકા છે, તો આગળની ભૂમિકામાં છે પરીક્ષા પ્રધાન, પ્રયોગ કરવા, નવા નવા પ્રયોગ. મને ઠંડી ઘણી લાગે છે તો હવે મારે એમ કરવું છે કે આ સર્દીઓમાં મારે ગરમ કપડાં પહેરવા નથી. સર્દીથી પ્રોબ્લેમ છે ને, હવે મારે સર્દીને પાછી પડવાનું છે. આટલા વર્ષો સુધી મારે પાછી પડી છે, મારે એને પાછી પડવું. આ સર્દીઓમાં મારે કોઈ પણ પ્રકારના ગરમ કપડાનો ત્યાગ. સર્દી થશે જેને ફાયદો થવો એ થાય, આપણને ઘણો ફાયદો. ફાઇટિંગ કરવાથી તો એવા જાતની ફાઇટિંગ કરો. આ સાધનાનો માર્ગ, આગળનો કર્મ નિર્જરાનો માર્ગ આવા પ્રકારથી છે. શૂરવીરપણાનો માર્ગ આવા પ્રકારથી છે. તો આવા પ્રકારથી આપણે સાધના ધીમે ધીમે કરીએ. કયું છે 800 શૂરવીર પ્રણ ગ્રહણ એટલે જ્યારે દ્રષ્ટિ સ્પષ્ટ થાય ત્યારે સહજ જાગ્યા. આ આગળની સાધના શું છે, પ્રતિમાવાદી આ શું છે, આ જ છે કે હવે માર્ગનો નિશ્ચય થઈ ગયો છે. માર્ગના નિશ્ચયમાં કોઈ પણ પ્રકારનો તો હવે પૂરી એનર્જી લગાવો. સંયમ અંશ જગ્યો જહાં ભોગ અરુચિ પરિણામ ઉદય પ્રતિજ્ઞા કો ગયો પ્રતિમા તાકો ના. ધીમે ધીમે આવા ફાઇટિંગ આવે છે. મંગલ પ્રભાત કરીને એમને એક નાની પુસ્તિકા છે, મંગલ પ્રભાત નામ છે નાની. એમાં સત્ય અહિંસા અને બ્રહ્મચર્યના અને રસાસ્વાદ ત્યાગ એના જે પ્રયોગો કર્યા છે એ એમાં છે. અને વ્યાખ્યાનો જે સવારે સવારે વ્યાખ્યાનો થતા હતા એનું પુસ્તક આકાર કરીને મંગલ પ્રભાત. તો ગાંધીજીનું જીવન પણ પ્રયોગ ધર્મી જીવન, એક સામાન્યથી ઉપર ગયા. પહેલાનું આપણું જીવન જુઓ તો એકદમ સામાન્ય જીવન, સામાન્યથી ઘણા ઊંચા ગયા. તો એ પ્રયોગ કરતા કરતા ગયા છે. આપણે જીવનમાં પ્રયોગ કરતા કોઈ પણ એક સસ્ત આસન